મોર્નિંગ જોઈશું તમે કેમ છો, બધા મજામાં હો કે તમે મજામાં છો? પણ મજામાં છો તો વાગ્યા છે 10:30, મારે નાસ્તો કરવાનો બાકી છે, તો ચલો નાસ્તો કરી લે. મારું ગટ્ટું જો ને તોફાન કરે છે, બધું બારીની બહાર ફેંકી દીધું. લઈ લે નામ તો જો બહુ ને ગંદુ છે, જી સાફ કરવાની છે બાલ્કની. હાલ આમ જો ભીનું છે ન્યા, જોયું કામ વધારે છે ત્યાં ભીનું છે. દીકા કબૂતર છી કરી ગયા તો ધોવાનું છે, હું કામ નાખું બધું. બેસી છું નાસ્તો કરવા, ચા ગાંઠિયા ને ભાખરી ને માવ ગતુ ગાંઠિયા ખાય છે. ખાઓ આપ કઈ જાઓ, ચલો નાસ્તો કરી લે. પછી મારું મગજ રૂપો બાકી ગટ્ટું નાઈને તૈયાર કરી દીધું છે. બસ હવે મારે થોડું કામ છે એ કરી નાખું. પછી મારે એક હેલ્થ કેરનો એક વિડીયો શૂટ કરવાનો છે, બહુ લાંબો વિડીયો છે. સ્ક્રિપ્ટ બી બહુ મોટી છે પણ વાર લાગશે થોડી, પણ બની જશે. થોડી થોડી અડધી અડધી સ્ક્રિપ્ટ યાદ કરી અને બોલી બોલીને બનાવી નાખું મસ્ત રીતે. તો કાંઈ નહીં, ચલો આપણે કરીએ કામ. કેમ કે વિડીયો બનાવવો એ બહુ ઇઝી નથી, કેમ કે 3 મિનિટનો વિડીયો છે તો એ સ્પીચ કેટલી આપણે યાદ રાખવી પડે. શું જો તમે કાંઈ નહીં, ચલો આપણે કામ થોડુંક છે પતાવી ને પછી આપણે વિડીયો બી બનાવીએ. જો તૈયાર થઈને બેઠું છે બાબો, હામુ જો મમ્માની એને લોલીપોપ ખાવું છે તો એમ કહે છે. વાગ્યા છે 2 અને મારે જમવાનું બાકી હતું, કેમ કે હું અત્યારે લગી શૂટ કરતી હતી તો બી થોડુંક 1 મિનિટનું બાકી છે, 2 મિનિટનું થઈ ગયું છે ટોટલ 3 મિનિટનો વિડીયો હતો. તો મને ભૂખ લાગી હવે, તો મમ્માએ બટાકાનું અને કાંદાનું શાક બનાવ્યું હતું, મારે કંઈ ખાવું નહોતું. એ મમ્મીએ પપ્પાએ અને ગટ્ટુએ ખાઈ લીધું છે અને મમ્મી ગટ્ટુ સૂર આવે છે અને મારા માટે લઈ આવી દીધા છે પફ અને છાશ મસાલાવાળી. તો ચલો આપણે ખાઈ લઈએ, ત્યાં ગટ્ટુ સૂઈ જાય ને પછી આપણે થોડુંક વિડીયો બાકી છે એ બી બનાવી ને પછી હું પણ આરામ કરું, કેમ કે 3 મિનિટની સ્પીચ યાદ રાખવી એટલે વાત જવા દો, મારું માથું ચડી ગયું. કંઈ નહીં, ચલો થાય એવું, બહુ લાંબી સ્પીચ હોય તો યાદ રાખવામાં થોડુંક તકલીફ થાય બટ થઈ જાય હે ને. કંઈ નહીં, ચલો આપણે ખાઈ લઈએ અને થોડું વિડીયો બાકી છે બનાવી ને પછી હું તો સૂઈ જાઉં. તો વાગ્યા છે 5 અને અમારા બેન ક્યારના જાગી ગયા છે 3 વાગ્યાના, અને જો અત્યારે મારી પાસે બેઠા બેઠા રમે છે અને મમ્મી ચા બનાવ ગઈ મારા માટે, કેમ કે મારું માથું ચડી ગયું. મેં તો ચા બનાવી દે તો હું પી લઉં. મેથી ના પૂરિયા, રાય ના પૂરિયા, રાત ના પૂરિયા, આખું મીઠું નથી. કેવું ખારું થયું જોઈને પાછું પછી ગળી જાય ને, બેન જાય છે માર્કેટ માં સબ્જી લેવા. બાવ તું લેવા જાશો? બાવ હું લેવા જાશો? તળાવે જાવશો? અરો રો બાવ જોવા, વાહ ભાઈ વાહ, તો બાવ જોવા જઈશ. એમ કે તળાવે જાવ છું બાવ જોવા. હાલ ખોલ દો વાગી રે. બબાઈ તો કરી દો, મમ્મા ને બબાઈ તો કરજો, બબાઈ. માર્કેટમાં તો મારે કચરા પોતા કરવાના છે, કેમ કે બારી ખુલી છે ને તો બહુ બધી ધૂળ આવી છે અને પગમાં આવે ગટ્ટુના, તો એને ગમતું નથી, વારે વારે ધોઈ દેવા પડે છે. તો મને ન ગમે, હું તો ચપ્પલ પહેરીને આટા માર્યા કરું. કાંઈ નહીં, ચલો તો આપણે કચરા પોતા કરીને. તો
વાગ્યા છે સાત અને મેં કચરા પોતા કરી નાખ્યા છે અને પવન બહુ મસ્ત આવે છે, તો બધા ફેન બી બંધ કરી દીધા છે કેમકે ફેન બી ઓટોમેટિક ફરે છે. તો હું એમ જ બેઠી છું, એમ ચેર નાખીને સામેથી પવન મસ્ત આવે છે. તો અને હું અત્યારે સાંભળું છું સોંગ મસ્ત મસ્ત, કેમ કે આવો મસ્ત વાતાવરણ હોય ને સોંગ સાંભળું જૂની યાદ આવી જાય ને. હું ને હરી પહેલાં બહુ આટા મારતા જ્યારે અમારા મેરેજ નહોતા થયા ત્યારે પણ, અને મેરેજ પછી પણ એટલા જ આટા માર્યા છે. પણ અત્યારે બહુ નાનું છે ને એટલે અમે બહાર ફરી ન શકીએ, બહુ મોટું થઈ જાય ને પછી જશું પતે. તો કાંઈ મને સોંગ સાંભળીને છે ને મને બધું યાદ આવી જાય પહેલાંનું, કે અમે કેવી રીતે રહેતા, કેમ ફરતા. અત્યારે હું ઇમેજના સોંગ સાંભળું છું ને ઇમરાન હાશમીના, બે મારા ફેવરિટ છે ઓલ ટાઈમ. તો ચલો આપણે પાછા સાંભળીએ, કેમ કે મેં મ્યુટ કર્યું, નકર પાછું કોપીરાઇટ લાગી જાય ને એટલા માટે. તો પછી પાપાને અગી તો કરી આવો જાઓ, પાપાને પોપી કરજો, અગી કરજો, બધું કરજો જાઓ. પાપાને એમ તો કે બાબુ કે બેન દીવા બધી કરે એને તો જો મજા આવે હાથમાં પકડવાના ઘર બધી. હવે જે જે કરજો પગે લાગો, શક્તિ માં મોટી કરજો, કે મોટી કોદો. વાગ્યા છે આઠ ને વાતાવરણ કેટલું મસ્ત છે, એમ થાય કે વરસાદ આવશે આવશે, બટ વરસાદ આવતો નથી, પવન જ છે એટલો બધો. કાંદા બટાકાની સબ્જી મૂકી છે આપણે બની જાય એટલે, બીજી સબ્જી બનાવી નાખી, ભાખરી બનાવી નાખી અને કેરી નો રસ પણ કરી નાખી. મારે કાંઈ નથી જોતું, હું ટાઈમ જો ખબર ન પડતી પૂછ. અરે વાહ, લે મને કહી દીધો. વાહ ગટુ, તારી આખો દી હાસવે તને, આખો દી તને હાસવે દી કા. પપી કરજો. અરે વાહ, સોરી કરજો મમ્મા ના. પપ્પા કેમ કે એમ કરે, આખો દી ક્રિશા રાખે ને તો એને પપ્પા કે એમ જ કરે ભાવ. જો બોલો હું ગાડી જાવી આરે લઈ નાટા મારું મારી પુષ્પા વાળું જૂના કાઢીને જ બેઠો હોય, પેલાની યાદો હોય ને યાદ છે.
બસ હવા નીકળ ગઈ. અત્યારે બીજી વાર મહેનત કરે ને પછી તમે આવ્યા. એમ તો મહેનત તો કરવું તારું. મારી વાત સાંભળો હવે. અમારી પેલા તમે મહેનત હતા, તમે સ્ટાર હતા. અત્યારે તમારી લેવલ નામે સ્ટાર થી. પચાસ જણા ખાલી મળવા આવે ને તો 50 વ્યૂ નો પડે તો હાલે. અને આમ જો ઉભરા ઉભરા અત્યારે તો એટલી હવા કરતી હોય ને તો અત્યારે પેલા હરિ નું નામ લે. મૂર્તો સહન ન કરી ગયા એટલે તકલીફ પડી. બાકી પડવા વાળી જ્યાં પડી ગઈ ઓગળી ગયો સામી જેવું તો અલગ છે. પણ મેં એક વસ્તુ વાત સાંભળી હતી કે હંમેશા ખરાબ દિવસો બધી ભૂલાય. અમે નથી ભૂલાય. અરે ભાઈ બાળી સમજ કે બોલ રહા યાર. બુરા લગતા હૈ ભાઈ. આપ લોગ ભી જાનતે. અરે હવે આ વાત છે ને માથા ઉપર જાય છે. હવે આપણે આ વાત માં પડવાનું નથી. ખબર છે આપણે પોગી રહે નહીં ગમે એટલું કરશે. પોગી નથી રહેતા. પહેલી વાત એ આવી કે તમારા વિડીયો હોય ને તમારે બે પૂરતી રાખજો. અમારા બેના વિડીયો અમારે પૂરતી રાખજો. બીજા ને બતાવવાની પરમિશન નહીં મળે. અને પોતપોતાના મોબાઈલ નું કહી દીધું. આવજો મોબાઈલ લઈ તો બોલું. મોબાઈલ શૂટ કરવા જાવ. મને કાલ 15 પ્રો મેક્સ હું લઈ આવી. કોનો આવતો બાકુ. અરે આપણે બે અરે મોબાઈલ લઈ દેજે. તું તારી લઈ આવજો. મારો મોબાઈલ માગજે. રાજુ છે ને દૂધ પાક માં છે બિચારો. એકલો બેઠો કોણ હાચું. નહી નહી સાપ આય નહી. તું હાચું બોલ. મારું નામ લે. એને ખબર છે બીજી વાર એની બાયડી ઘર માં નીકળવા દે એટલે બિચારો નિમાણો. ભાઈ એવું નથી. એમ એનો કહી એમને આવડે. એમ એનો કહી કે હું ક્રિશ આરે છું ને એમ એનો કે હું હરી આરે છું. નકર ડખા થઈ જાય. આની તરફ છે આંગળી તો તારી હારે છે ને. એમ ક્રિશ આરે એક આંગળી છે. કાલ સવારે આરે નહી રેવા દે. હાલો હાલે શા કોણ મગાવે છે. રાજુ શા મગાય. મગજ ગરમ કરી નાખો. મગાયા ડખો થઈ ગયો. હું થોડો સમાધાન કરું. તારા લીધે તું અહીંયા નવો માણસ આવે ને એમાં ડખો થાય. રાજુ ભાગી ગયો કે આના ડખા માં મને ઘર ભેગો કર્યો. દાદા શા લઈએ. મારો ભાઈ ભૂખ લાગી છે. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું. હું આપ લોકો સાથે. શ્રી કૃષ્ણ.